જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાના કેસો 700નો આંક વટાવી ગયા છે. તંત્રએ જાહેર કરેલ અહેવાલ મુજબ હવે દર 4 દિવસે કોરોનાના 100 કેસો વધી રહ્યા છે, જે કોરોનાના બેકાબુ સંક્રમણના પુરાવા સમાન છે. આજે પણ જામનગર શહેરમાં સાંજ સુધીમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ સાંજ સુધીમાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના 5 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં આજે કોરોનાના 2 દર્દીઓના મૃત્યુ થયા છે. શાંતિ હાર્મની એપાર્ટમેન્ટના રહેવાસી 65 વર્ષીય સાવિત્રીબેન લાલવાણી તથા યોગેશ્વરનગર 1 વિસ્તારના 68 વર્ષીય નરેન્દ્રભાઈ ભૂતનું મૃત્યુ થયું છે. તંત્રના કહેવા પ્રમાણે નરેન્દ્રભાઈનું મૃત્યુ કોરોનાને કારણે નહીં પરંતુ અન્ય કારણોસર થયું છે. દેશભરમાં આજે બકરી ઈદની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ મુસ્લિમ બિરાદરોએ નિયમોના પાલન સાથે ઈદની ઉજવણી કરી હતી. ઈદ નિમિત્તે ઈદગાહ પર સામૂહિક નમાજ અદા કરવાની પરંપરા છે, પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને લઈ મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના ઘરે જ ઈદની નમાજ અદા કરી હતી. સાવચેતી રૂપે ઈદગાહ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. ગઈકાલે કાલાવડ અને જામજોધપુર પંથકમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયા પછી આજે જામનગરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જામનગર શહેરમાં સાંજે 4:30 કલાકે ધોધમાર ઝાપટું આવ્યું હતું, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.